સ્વામિનારાયણ। જી હા મિત્રો, આજે આપણે શું આવ્યા છીએ, મૂળી તાલુકાના ગઢાત ગામ પાસે આવેલ ઐતિહાસિક વાવ એટલે કે જ્ઞાન વાવ। મૂળી તાલુકામાં ઘણો સમય વિચરણ કરી શ્રીહરિએ અનેક ગામોને પ્રસાદીના કરી લીલાઓ કરી છે। ત્યારે ખુદ શ્રીહરિએ મૂળી મંદિરનું કામ ચાલુ હતું ત્યારે પથ્થરોની ખાણમાં રબારીના વેશમાં આવેલી જ્ઞાન વાવ બતાવે। કહેવાય છે કે આ જ્ઞાન વાવ જ્યારે પાંચ પાંડવો વનવાસ દરમિયાન એક વર્ષ એકાંતમાં રહેવાનું હતું ત્યારે અહીં આવ્યા હતા, તેમજ ભીમસેન દ્વારા આ વાવ ગાળવામાં આવેલ હતી, તેમજ અહીં શ્રી હરિના પણ પગલા હોય। અહીં શ્રી હરિનારાયણ દાસજીએ દેરી બનાવી ઢોકળિયા હનુમાનજી પણ પધરાવેલ છે। આ સાથે અહીં દર વર્ષે સાકોત્સવમાં હજારોની સંખ્યામાં હરિભક્તો પ્રસાદી રૂપે રીંગણાનો ઓળો તેમજ બાજરાના રોટલાનું ભોજન લઈ ધન્યતા અનુભવે છે। મૂળીથી થાનના રસ્તે નીકળો તો આ ઐતિહાસિક જગ્યાનો અનેરો લાવો અચૂક લેવો। જય સ્વામિનારાયણ। સ્વામિનારાયણ ભગવાનની જય, રાધા કૃષ્ણદેવની જય, કષ્ટભંજન દેવની જય। આ સ્થાન અતિ પ્રસાદીનું છે। ભગવાન સ્વામિનારાયણે મૂળીધામ મંદિર બનાવવા માટે બ્રહ્માનંદ સ્વામીને આ સ્થાન ઉપર મંદિર બનાવવા માટે ખાણ બતાવેલી પથ્થરની, અને ક્યાંથી પથ્થર અહીંથી મૂળી લઈ જતા હતા, ત્યારબાદ પાણીની મુશ્કેલી ઊભી થઈ ત્યારે આ સ્થાન ઉપર કાના ભરવાડ વેશે આવી અને ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને વાવ બતાવી, જે વાવનું નામ જ્ઞાન વાવ પાડવામાં આવ્યું। આજે પણ એ જ્ઞાન વાવ અહીં પ્રસાદીની મોજૂદ છે અને સ્વામીએ હનુમાનજી મહારાજની સ્થાપના કરી, આજે પણ હાજુરા હાજુર ભક્તોના નાના મોટા કામ કરે છે એવા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અહીં બિરાજમાન છે। તો અહીંનો એટલો મહિમા છે, મૂળી મંદિર બનાવવા માટે આ સ્થાન ઉપર પથ્થરની ખાણ બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને બતાવેલી અને કાના ભરવાડ વેશે વાવ બતાવી, જે જ્ઞાન વાવ અહીંયા દિવ્ય ભવ્ય મોટો સાકુત્સવ થાય છે અને લાખો જીવાત્માઓ ભક્તો આવી અને દાદાના દર્શન કરે, હનુમાનજી મહારાજ એની મનોકામના પૂર્ણ કરે છે એવા મહાપ્રતાપી હનુમાનજી દાદા પોતે સ્વામીએ સ્થાપના કરેલા છે એવું પ્રસાદીનું રૂપ।